રાજકોટ એટલે રંગીલું શહેર, અને રાજકોટ રંગીલું હોય ત્યારે તેના રસ્તાઓ પણ રંગીલા જ જોવા મળતા હોય છે. પરંતુ આ રસ્તાની આપણે વાત કરી રહ્યા છીએ તે રાજકોટ જિલ્લાના ઉપલેટાથી પાટણ વાવ જતો પુલ, જે અત્યંત બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે. પુલ પરથી વાહન ચાલકોને તંત્ર દ્વારા પસાર થવાની મનાઈ હોવા છતાં લોકો જીવના જોખમે પુલ પર થઈને પસાર થઈ રહ્યા છે, જે આપ દ્રશ્યમાં નિહાળી રહ્યા છો. હાલમાં જ મોરબીમાં મોટી દુર્ઘટના સર્જાઈ, તેમ છતાં પણ હજુ લોકોમાં સબક ન હોય અને વહીવટી તંત્ર ઘોર નિંદ્રામાં પડી ગયું હોય તેવું જોવા મળી રહ્યું છે. ઉપલેટા પાસે આવેલા બિસ્માર અને જર્જરિત બનેલા પુલ બાબતે અહેવાલ પણ પ્રસિદ્ધ થયા હતા, છતાં પણ તંત્રની ઊંઘ ઉડતી જ નથી. બાદમાં તંત્ર દ્વારા ઊંઘ ઉડી ત્યારે પોલીસને સાથે રાખીને પુલ પરથી વાહન ચાલકોને પસાર કરવા માટે મનાઈ ફરમાવી દેવામાં આવી, પુલ પર અવર જવર માટે બંધ કરી દેવામાં આવ્યું. કંઈક આજે ફરીથી આ પુલ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ પુલ પર કોઈ પણ જાતના બેરિકેડ અથવા કોઈ પણ વ્યવસ્થા રાખવામાં આવી નથી, જેના કારણે વાહનો અને વાહન ચાલકો જીવના જોખમે આ પુલ પર થઈને પસાર થઈ રહ્યા છે. આ છે આપણો ગુજરાત વિકાસ મોડલ, એટલે ઉપલેટાથી પાટણમાં જતો પુલ. 2001 અને 1997માં જ્યારે ભારતીય જનતા પાર્ટી જ્યારે સત્તાના સુકાન સંભાળ્યા ત્યારે કહેવામાં આવતું હતું કે હેમા માલીના ગાલ જેવા રોડ બનાવી દેવામાં આવશે, પરંતુ હાલમાં આપ જોવા મળી રહ્યા છે જે રોડ છે તે ખખડત જ રોડ છે. તે પણ 27 વર્ષના શાસન બાદ પણ આવા જો રોડની હાલત હોય અને પુલની જર્જરિત અવસ્થા હોય તો વિકાસ ક્યાં થયો છે તે સવાલ પણ લોકો હાલમાં પૂછી રહ્યા છે, અને લોકો જીવના જોખમે આ પુલ પર થઈને પસાર થઈ રહ્યા છે. એક તરફ મોરબીમાં બનેલી પુલની દુર્ઘટના બાદ રાજ્ય સરકારે સાવચેતીના ભાગરૂપે અનેક જર્જરિત ઇમારતો અને પુલ બંધ કરી દેવા સરકાર દ્વારા સૂચના આપી દેવામાં આવી છે. પરંતુ ઉપલેટા અને ઉપલેટા RNB વિભાગના અધિકારીઓની અણઆવડતને કારણે ઉપલેટાથી પાટણવાવ તરફ જતા વાહન ચાલકોના માટે કોઈ જ ડાયવર્ઝન આપવામાં આવ્યું નથી, અને આ ડાયવર્ઝન આપવામાં ન આવતા અમુક વાહનો કેટલાક વાહનો 20-25 કિલોમીટર સુધી દૂર ફરીને ચાલીને જવું પડતું હોય છે. ત્યારે વાહન ચાલકોને 20-25 કિલોમીટર સુધી ફરીને જવું પડતું હોય છે, ત્યારે વાહન ચાલકોનો સમય અને નાણાંનો પણ વ્યય થાય છે. એક તરફ પેટ્રોલ ડીઝલના ભાવ આસમાને હોય ત્યારે 20-25 કિલોમીટર વધારે ફરવું પડે, અને ક્યારેક તો 40 કિલોમીટર પણ દૂર ફરીને જવું પડતું હોય છે. ત્યારે અહીંના સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે કે પુલ રિપેર કરવાના બદલે તંત્ર દ્વારા માત્ર ને માત્ર સલામતીના બહાના બતાવી અને પુલ પરનો વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે. તંત્ર દ્વારા સંતોષ માની લેવામાં આવ્યો છે કે પુલ જર્જરિત છે, એટલે વાહન ચાલકોને વાહન ઉપર થઈને પસાર ન કરવા અને બંધ કરી દેવા તેનો સંતોષ માની રહ્યા છે. સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે કે વાહન ચાલકોની માંગ છે કે આ પુલનું કામ યુદ્ધના ધોરણે રિપેરિંગ કામ શરૂ કરવામાં આવે, વાહન ચાલકોને વધુ કિલોમીટર કાપીને ચાલવાની અને જવાની ઝંઝટમાંથી મુક્તિ મળે, નાણાં અને સમયનો વ્યય થતો અટકી તેવું વાહન ચાલકો માની રહ્યા છે. ત્યારે સરકાર દ્વારા માત્ર વાહનો બંધ કરી હજુ પુલનું કામ શરૂ કરવામાં આવ્યું નથી, ત્યારે ઝડપથી પુલનું કામ શરૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. હાલમાં તો ચૂંટણીના પડગમ વાગી રહ્યા છે, 2022ની ચૂંટણીના પડગમ વાગી ચૂક્યા છે, અને 1 ડિસેમ્બરના રોજ મતદાન અને 5 ડિસેમ્બર બીજા ચરણમાં મતદાન થઈને 8 ડિસેમ્બરના સુધી પરિણામ ઘોષિત થશે, એટલે કે પરિણામની જાહેર થશે. હવે આચારસંહિતા લાગુ પડી છે, ત્યારે આ પુલ પર વાહનોની અવર જવર બંધ કરવાથી ચૂંટણી યોજાશે ત્યાં સુધી વાહન ચાલકોને 40 કિલોમીટર દૂર ફરીને જવું પડશે, તેમાં કોઈ શંકાને સ્થાન નથી. હાલમાં આ પુલ પર જે જર્જરિત અવસ્થામાં રોડ અને જર્જરિત અવસ્થામાં પુલ છે તે પુલ વિશેના અનેકવાર સમાચારોમાં પ્રસિદ્ધ થઈ છે, અને લોકોએ પણ અનેકવાર રજૂઆત કરી છે, છતાં પણ ઘોર નિંદ્રામાં પહોંચેલી સરકારની આંખ ઉગડતી નથી, અને હવે ચૂંટણીના બ્યુગલ ફૂંકાઈ ચૂક્યું છે ત્યારે લોકોને વધુ સમય સુધી રાહ જોવી પડે તો નવાય નહીં, અને વાહન ચાલકોને 40 કિલોમીટરથી દૂર જવું પડે છે, તે દૂર જવામાં અને સમય અને નાણાં પેટ્રોલ અને ડીઝલનો પણ વ્યય થાય છે, ત્યારે તેની ઝંઝટમાંથી ઝડપથી મુક્તિ મળે તેવું વાહન ચાલકો અને મુસાફર જનતા ઈચ્છી રહી છે.
રાજકોટ ઉપલેટાથી પાટણવાવ જતા પુલની બિસ્માર હાલત અને રસ્તો પણ બિસ્માર છે અને તેમાંય પણ પુલ પડું પડું થઈ રહ્યો હોય અને જર્જરિત અવસ્થામાં હોય, જેને લઈને આ પુલ પર અવરજવર બંધ કરાતા વાહન ચાલકોને 40 કિલોમીટરનો ફેરો ફરી અને પોતાના સ્થળ પર જતા જોવા મળી રહ્યા છે. તેની ઝંઝટમાંથી ક્યારે મુક્તિ મળે તેની આશા વાહન ચાલકોને મુસાફર જનતા સેવી રહી છે. તમારું નામ અને વિગત? હું ધોરાજી તાલુકાના હરમતિયા ગામનો રહીશ છું. મનુભાઈ આહિર મારું નામ છે. આ પુલ તાત્કાલિક સાંજે બંધ કરી દીધો. કોઈને જાણ નથી કરી, કાંઈ ડાયવર્ઝન કાઢ્યા નથી. અને 50-40-45 ગામનું અટાણું ઉપલેટાની અંદર ગામડિયાનું અટાણું છે અમારું. કાયમી કે એ આપણે રનિંગ દૂધ દેવા આવું, અહીંથી ખોડ કપાસિયાની રિક્ષા જાય, તાત્કાલિક અમારે બંધ કરી દીધો છે. અને આ અમારે 40 કિલોમીટર ફરીને આવવું પડે, ધોરાજી થઈને આવવું પડે, પાટણવાથી ધોરાજી થઈને આવવું પડે ઉપલેટા આવવા માટે. અત્યાર સુધી એનું કોઈ તંત્રે કાંઈ ધ્યાન જ નથી દીધું. વટહુકમ મારેલા છે બે કોઈ, 10 વર્ષ જ્યારે બોડી હતી છે, તમારે જોવાય તો જોઈ લેજો. આમ હાથ ફોડીને અહીં ઝંડિયાને નાલું કહેવાય, બે કોઈ બોર્ડ મારેલા છે કે કલેક્ટરના હુકમથી ભારે વાહનો હાંકવા નહીં, છતાં હાંકે છે, એમાં કોઈ ધ્યાન નથી દેતા. અને અટાણે સીધો મોરબીની દુર્ઘટના બન્યા એટલે તાત્કાલિક એને બંધ કરી દીધો રાતમાં. એટલે આ અમારે જવું ક્યાં, અમારે આ પબ્લિક અટાણે બહુ હેરાન થઈ ગયું. જી, ગઈકાલે ઉપલેટાથી પાટણો તરફ જે હાડફોડીનો રોડ પેલો પુલ છે, એ પુલ જર્જરિત હાલતમાં હોવાથી અને મોરબીની જે ઘટના બની એના અનુસંધાનમાં આગમચેતીના પગલાં લેવા માટે અને સરકારે આવી કોઈ બીજી ઘટના આવી ના બને એના માટે આરએમડી સ્ટેટ દ્વારા આ રસ્તો આ પુલ બંધ કરવામાં આવેલ છે, જેથી લોકોની સાવચેતી માટે અને લોકોને આ માટે અપીલ કરવામાં આવે છે કે આ રસ્તા ઉપર ભારે વાહનો જે બંધ કરવામાં આવે છે એની અવરજવર ન કરવા એ અમારી નમ્ર વિનંતી છે.